નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જામનગરના જામજીતપુરના મહેકી ગામે યોજાશે લોકમેળો. બે વર્ષના કોરોનાના ગ્રહણ બાદ આ વર્ષે યોજાશે લોકમેળો. જિલ્લાના વડાલીમાં આવેલા સમલેશ્વર તળાવ વર્ષો બાદ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર. દાંતીવાડા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લેતા મંત્રી કીર્તિસિંહ વાઘેલા. કોંગ્રેસ દ્વારા મોંઘવારી તેમજ વિવિધ મુદ્દાઓને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું. રાજ્યભરમાં રખડતા ઢોરને કારણે ઘણા અકસ્માતોના મુદ્દે હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને અને મ્યુનિસિપલ કોર્પોરેશનને તત્કાલ કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. ફરતા ઢોરોને કારણે થતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેરિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દ્વારા સરકાર કોર્પોરેશનને ઢોરવાડો બનાવવા તાકીદ કરી છે, જેને લઈને નવસારી જિલ્લા તંત્ર પણ જાગ્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મોતીપુરા પાસે આમ આદમી પાર્ટી દ્વારા રોજગારી ગેરંટી યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના 70 કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં પાણીપુરીના રશિયાઓના આરોગ્ય સાથે ચેડા. સરદાર સરોવરના 23 દરવાજા ખોલાતા ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદી 28 ફૂટ ઉપર. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લુણાવાડા ખાતે મોંઘવારી વિરુદ્ધ રેલી યોજી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઉમિયાધામ સંકુલ ખાતે પર્યાવરણ સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત લોકોને પર્યાવરણ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કચ્છમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનના આકાશી દ્રશ્યોના અદ્ભુત નજારો, જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર લીલોતરીનું સામ્રાજ્ય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર ગામે આવેલ દલપુર પ્રાથમિક શાળાનું તારું તોડી તસ્કરો શાળામાં પ્રવેશ કરી એલઈડી ચોરી ગયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા નેશનલ હાઈવે 8 ઉપર રોડ ઉપર અડચણરૂપ રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ચૂંટણી નજીક આવતા સોમા પટેલ કોંગ્રેસમાં ફરી કરી શકે છે વાપસી. વિદેશી નિવેશકોએ 5 કંપનીઓમાં વધારી રોકાણ, સ્ટોકમાં આવી શકે છે મોટો ઉછાળો. ઇરફાન પઠાણ સાથે એરપોર્ટ પર કરવામાં આવ્યું ખરાબ વર્તન, શેર કર્યો અનુભવ. ટીપુ સુલતાનને મુસ્લિમ ગુંડો કીધું તો જીભ કાપી નાખીશું, ભાજપ નેતાને મળી ધમકી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.